હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોની અંદર એચપી ટુ વોટ, વોટ થી એચપી કન્વર્ટ કરતા આપણે શીખીશું. બરાબર છે, એચપી પણ એક મોટરનો પાવરનો એકમ છે. એચપી પણ શું છે? મોટર, મોટરનો પાવરનો એકમ બે છે. બરાબર, એક છે કિલોવોટ, બીજો છે એચપી. બરાબર છે, ઓકે. હવે આપણે આના કન્વર્ટ કરતા શીખવાનું છે, એચપી ટુ વોટ, વોટ થી એચપી. ઓકે, બરાબર, સરળતાથી આવડી જશે. એની ગેરંટી 100%. બરાબર, ધ્યાનથી જોશો તો, બરાબર, સ્કીપ કરશો તો ઇટ્સ ઓકે, પછી તમારી મરજી. ક્લિયર? તો આપણે શોધી લઈએ કે કે તે શોધાય તે. ઓકે, અને થિયરી ઉપર નહીં જઈએ, સીધું આપણે કન્વર્ટર ઉપર જઈશું. બરાબર, થિયરી ઘણી બધી જાણીએ. એચપી ટુ એચ વોટ, વોટ થી એચપી. જો મિત્રો, કન્વર્ટ કરવાની રીતો ઘણી બધી હોય શકે, પોતપોતાની રીતે હોય શકે. બરાબર, ઓકે. આપણે કોમન રીત, જે ઓથેન્ટિક રીત છે, જે ફોર્મ્યુલા આધારિત રહેતી હોય છે, એ રીતથી આપણે કન્વર્ટ કરશું. બરાબર છે, ઓકે. તો જોઈએ એચપી થી વોટ. બરાબર, પહેલી રીત એચપી થી વોટ, મતલબ કે ભાઈ એચપી આપ્યા હોય તેના પર વોટમાં કન્વર્ટ કરવાનું. બરાબર, સાઈડમાં બીજી લેતા જ જઈશું. આમાં આપી દઈશું ભાઈ વોટ થી એચપી, કેવા મતલબ કે વોટમાંથી એચપી માં કન્વર્ટ કરવાનું. બરાબર, બસ આ જ કરવાનું છે. બરાબર, ક્લિયર? તો કે તે કરશું એના વિશે જુઓ. જો મિત્રો, એક એચપી ની અંદર 747 વોટ આપેલા હોય. કેટલા આપ્યા હોય? 747. ઘણી બુકમાં 747 હશે, ઘણી જગ્યાએ 745.5 હશે. બરાબર છે, ત્યાં તો 745 હશે. બરાબર છે, કોઈ બી લઈ શકો છો, કોઈ બહુ ફરક પડશે નહીં. ક્લિયર? બરાબર, ઘણી ઘણી બુકો ની અંદર આઈથી આપેલું હશે, 745 આપ્યા હશે, 745.5 આપશે, 747 આપશે. હવે હું ઇન્ડસ્ટ્રી લેવલે કોશિશ કરું તો 747 વોટ ઇન્ડસ્ટ્રી લેવલે હોય છે. બરાબર, એક્ઝામ પ્રોપર, એક્ઝામ પૂરતું ઇસ ઓકે. ક્લિયર? તો આપણે 747 લઈશું, ઓથેન્ટિક વેલ્યુ લઈશું. આ ઓથેન્ટિક જ છે. બરાબર, એક્ઝામ પ્રોપર પૂરતું છે. આ ઇન્ડસ્ટ્રી લેવલ, બરાબર, ઇન્ડસ્ટ્રીની અંદર 747 વોટ જ ગણાય છે, તો આપણે 747 લઈને જ ગણીશું. ક્લિયર? ઓકે, ડોટ. ચલો હવે આગળ સ્ટાર્ટ કરીએ. તો જોઈએ, પહેલું એક્ઝામ્પલ ગણીએ. ફર્સ્ટ વસ્તુ, એક એચપી ની મોટર છે, એના વોટ કેટ? બસ સીધી જ વસ્તુ, કશું નહીં કરવું. બરાબર, એક એચપી ના વોટ માં કે, બરાબર, આની અંદર ટ્રાન્સફર થવાનું કે, તો કશું નહીં કરવાનું. એક એચપી પણ વોટ કેટલા થાય? 747 થઈ ગયા, 747 વોટ. આ જ વસ્તુ આપણે ઉઠાવીશું. બરાબર છે મિત્રો, આ જ વસ્તુ ઉઠાવીશું, આ જ વસ્તુ હું અહીંથી લઈ લઉં છું. બરાબર, જોજો શું થશે. 747 વોટ એચપી કેટલા? બસ કશું નહીં કરવા, એ શું કર્યું? ગુણ્યા કરે. એચપી માંથી વોટ માં જવું હોય તો તમારે શું કરવાનું? ગુણ્યા કરવાનું. વોટ માંથી એચપી જવું હોય તો તમારે ભાગ્યા કરવાનું. બસ આ કન્સેપ્ટ રાખવાનું. બરાબર, 747 ભાગ્યા 747 એ ગુણા કરે તો 747 શું કરવાનું? ભાગ્યા કરવાનું. બસ એક એચપી આવી ગયા. ક્લિયર? ઓકે, હજુ પણ એક્સરસાઇઝ કરીશું. ઓકે, આગળ બીજી વસ્તુ, ત્રણ એચપી કીધીશ, એટલે કીધી ત્રણ એચપી ના વોટ કેટલા? ત્રણ ગુણ્યા 747
જવાબ છે ભાઈ 2238 વોટ આવશે. બરાબર છે, આ જ વસ્તુ અહીંયા રહીએ 2238 વોટ એના એચપી કેટ 2238 ભાગ્યા કેટલા કરવાના 747 બરાબર છે, 300 એટલે સીધા તમને મળશે 3 એચપી. તમે ભાગાકાર કરશો ને ભાઈ ત્યાં એચપી જ મળશે, ટેન્શન આવે છે. બીજી વસ્તુ 2 એચપી ની મોટર કીધી હોય તો એના વોટ કેટલા, 2 × 747 1492 વોટ આવશે. આ જ વસ્તુ આપણે લઈએ બરાબર 1492 વોટ, 2 એચપી કેટલા, 1492 × 747 કરશો એટલે તમારે સીધે 2 એચપી આવશે. ક્લિયર? ઓકે, હજુ પણ થોડી એક્સરસાઇઝ કરીએ. ક્લિયર? અપો ભાઈ એવું કે ભાઈ 5 એચપી ના કેટલા, 5 એચપી ના વોટ કેટલા, તો 5 × 747 વોટ, 1 એચપી ની અંદર 747 વોટ આવે બરાબર. ક્લિયર? તો 5 એચપી ના વોટ કેટલા ભાઈ, 2730 વોટ. બસ આ જ વસ્તુ આપણે લઈ લઈશું 2730 વોટ ના એચપી કેટલા, તો 2730 ભાગ્યા 3 747. ઓકે, તો જવાબ આવશે 5 એચ. ઓકે, આગળ વાત કરીએ. ચોથો 7 એચપી ની મોટર ના વોટ કેટલા, 747 વોટ, બાવીસ વોટ. આ દોસ્તો આપણે લઈ લઈએ 52 વોટ એચપી કેટલા, 33 એચપી ના વોટ કેટલા, 747 આવશે ભાઈ, 24,618 વોટ. આ જ વસ્તુ આપણે લઈ લઈએ 24,618 વોટ એચપી કેટલા, 85 એચપી ના વોટ કેટલું,
ઓકે ક્લિયર. જો ભાઈ એચપી થી વોટ કરવું હોય ને તો ગુણાકાર યાદ રાખવાનો, શું કરવાનું? હોય નો વોટ થી એચપી કરવું હોય તો ભાગે કોના સાથે? 747 વડે ભાગા કરવાના, અહીંયા 747 વડે ગુણા કરવાનો. ક્લિયર? તો આ રીતે આપણે વોટ થી એચપી, એચપી થી વોટ આપ આરામથી શોધી શકશો. ક્લિયર? તો આ વિડીયો સંપૂર્ણ જોયો હશે, સ્કીપ કર્યા વગર જોજો તો તમને સારી રીતે ખ્યાલ આવશે કે કઈ રીતે સોલ્વ થાય. ઓકે, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.